નવસારીના જલાલપોરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. નવસારીના સમગ્ર પંથકમાં ગત બે દિવસથી ધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે જલાલપોર તાલુકાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે જલાલપોરના ગૌરીશંકર મહોલ્લામાં પણ વરસાદના કારણે એક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા વેપારીને 6 લાખ રૂપિયા જેટલું નુકસાન થવા પામ્યું છે. હાલમાં નવસારીના વિવિધ વિસ્તારોમાં જીઓ કંપની દ્વારા ફાઇબર લાઇન નાખવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન જલાલપોરના ગૌરીશંકર મહોલ્લા ખાતે વરસાદી પાણીના નિકાલ માટે બનેલી ગટરની ચેમ્બરની દિવાલનો એક ભાગ તૂટી જવા પામ્યો હતો, જેને પગલે વરસાદી પાણીના નિકાલ અટકી જવા પામ્યા હતા. પ્રથમ વરસાદ વરસતા જ આસપાસના વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતા આસપાસના નીચાણવાળી જગ્યાઓમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારબાદ પાલિકાને જાણ કરાતા પાલિકાએ તૂટેલી દિવાલનું કાટમાળ અંદરથી બહાર નીકાળી ગટર સાફ કરી હતી, પરંતુ ફરી વરસાદ વરસતા અન્ય દિવાલો પણ ધસી પડતા પાણીનો નિકાલ બંધ થઈ જવા પામ્યો હતો. ગટરની ચેમ્બર સામે આવેલા એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું, જે પાણીમાં કોટનના કાપડનો વેપાર કરતા વેપારીની દુકાનમાં પાણી ભરાતા વેપારીને 6 લાખ રૂપિયા જેટલું નુકસાન થવા પામ્યું છે. ત્યારે પાલિકા વહેલામાં વહેલી તકે વરસાદી પાણીના નિકાલની તૂટેલી ગટર રિપેર કરે તેવી માંગ ઉઠવા પામી છે. આ જીઓ વાળા આ લાઈન આમાં નાખી છે, જે ફાઈબર લાઈન, અને સાહેબ આ મેઇન પાણીની ચેમ્બર છે વરસાદી પાણીની, આ વરસાદી પાણીની ચેમ્બર મેઇન આ બધું ઉપરથી પાણી આમાં આવવાનું, પ્લસ અહીંયાથી ગટરની લાઈન પણ આ લોકોએ આમાં જોઈન્ટ કરી દીધેલી છે વરસાદી પાણીમાં. હવે આ બધું અહીંયાથી આ જે દિવાલ છે, જે મેઇન ચેમ્બર ચેમ્બરની સાઈડમાં જીઓ વાળાના જે અંદરથી જે પાઇપો પસાર કરીને જે કરે ને, એને હિસાબે દિવાલને ધક્કો લાગવાથી એ દિવાલ આ બાજુ અંદર પડી ગઈ, એને હિસાબે અંદરની લાઈન આખી ચોકઅપ થઈ ગઈ છે. એવી ચોકઅપ થઈ ગઈ એના હિસાબે આખું પાણી, જેટલું આ બધું વરસાદનું પાણી, ગટરનું પાણી, એ બધું અહીંયાથી મારા ગોડાઉનમાં સીધી મારા ગોડાઉનમાંથી પણ વરસાદમાં પાણીમાં લાઈન જાય છે. એમાંથી આ બધું પાણી જ્યાંથી ચોકઅપ હોવાના હિસાબે મારે બધું પાણી મારા ગોડાઉનમાં ભરાઈ ગયેલું છે, એના હું તમને આપું છું. વિડીયો છે મારી પાસે, એ આપું છું. અને એના હિસાબે હજી પાછી એક દિવાલ પડી તો પછી હવે વરસાદના હિસાબે ખોદ્યું છે, તો ખોદાણના હિસાબે ફરી વખત પાછી એક પછી એક બીજી દિવાલ, એક પછી એક દિવાલ તૂટતી આવે છે. વળી પાછું કેટલે પ્રશાસન એક વખત આવી ગયો, ખોદી ગયો, પાછું અંદરથી ગાળ કાઢી ગયો, વળી પાછી જો આ ગઈકાલે આ આ રાત્રે બીજી દિવાલ તૂટી, એટલે પાછી ચોકઅપ થઈ જાય, વળી પાછું પાણી ભરાવાનું થોડું થોડું જવું, વરસાદ ઓછો છે પણ પાણી પાછું ભરાવાનું ચાલુ થઈ ગયું છે. તમે અંદર જોઈ શકો છો, મારે ગોડાઉનમાં જ પાણી આવે છે. મારે લગભગ 6-1 લાખ રૂપિયા આસપાસનું મારે નુકસાન, મારે બધું કોટનનું માલ હોય ને, મારી પાસે અહીંયા લગભગ સમજો કે 10 ભૈરાઓ લેડીઝો કામ કરે છે. હજી આ 12 દિવસથી બંધ જ છે, પાણી હોય તો કેમ કામ કરી શકવાના હોય. આગળ મેં અહીંયા આપણે અહીંયા વાત કરી હતી ગંગારામભાઈની, વાત કરીને કહેતા હતા ભાવે આમને હાલાવોલું ચલક ચલાણ ઓલા ઘરે ભાણું, કોની પાસે આને આની જવાબદારી કોની પાસે લેવાની. 12 દિવસથી તો 10 માણસનો સ્ટાફ, 10 લેડીઝો બિચારી રોજનું રોજ કરીને ખાવાવાળી છે, એનો કામકાજ ધંધો બંધ થઈ ગયા છે. તકલીફ તો વધારે પડે, અમારી દિવાલ તૂટી જાય, પછી અમારા નાના નાના છોકરાને સાચવવાના, તે 10-12 દિવસ થઈ ગયા, કેટલું સાચવવાનું, રાત દાડ આપણે સાચવવાનું કે નહીં, છોકરા સ્કૂલે જાય, કઈ ટ્રાફિક કેટલી બધી થઈ જાય, એ બધી સમસ્યા છે અમને. ના જીઓ વાળા પેટી નાખી છે, અમારી 1.5 ફૂટ અંદર નાખેલી છે, હવે કોઈ બી અમારી દિવાલ તૂટી ગયા તો જવાબદારી કોની. તમે આગળ કોઈ રજૂઆત કરેલ? કઈ કરી નહીં, આ થઈ ગયું ત્યારે પછી અત્યારે જીઓ વાળાને અત્યારે કીધું